ચાલો વિદ્યાર્થી મિત્રો આર્યમ એજ્યુકેશનમાં આપનું ફરીથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ 11 નામાના મૂળ તત્વો ભાગ 2 પ્રકરણ નંબર 5 નાણાકીય પત્રકો હિસાબી પત્રકો વાર્ષિક હિસાબની અંદર બાહ્ય હવાલાઓની 40 નંબર સુધીની વાત કરી ગુપ્ત હવાલાઓ સાતેક હવાલાઓ જોયા હવે આજે આપણે આંતરિક હવાલા ગુપ્ત હવાલાઓ છુપા હવાલા ગર્ભિત હવાલાઓ અંગેની વાત કરવાની છે તો જો કાજા સરવૈયામાં કોઈ પણ વિગતની સાથે તારીખ ટકા કે કૌંસમાં કોઈ પણ માહિતી આપેલી હોય તો એ વિગત સાથે ગુપ્ત હવાલો એવું માલુમ પડે કાજા સરવૈયાની કોઈ પણ વિગત યા ખાતાના નામની સામે કોઈ કૌંસમાં કંઈ પણ માહિતી આપેલી હોય ટકા આપેલા હોય કે સમય આપેલો હોય તો એ વિગતની સાથે ગુપ્ત હવાલો એવું માલુમ પડે આ ગુપ્ત હવાલો એ બાહ્ય હવાલા પૈકીનો જ કોઈ હવાલો હોય જેની યોગ્ય ગણતરી કરી અસર આપવાની થાય આવા કેટલાક ગુપ્ત હવાલાઓની આપણે વાત કરીએ તો તારીખ 31/12/2000 ના રોજનું કાજુ સરવૈયું તો આપણું હિસાબી વર્ષ 1/1/2000 થી શરૂ થાય 31 ડિસેમ્બર 2000 વર્ષ પૂરું થાય તમને તારીખ સમજવામાં હવાલાઓ સમજવામાં સરળતા રહે એટલા માટે મેં 2000નું આખું કેલેન્ડર વર્ષ ધ્યાનમાં લીધું હવે એક નંબર અહીંયા આપ્યો મજૂરી એમાં તારીખ આપી છે તારીખ 30/11/2000 સુધીની 30/11/2000 સુધીની એટલે મિત્રો તમારે જાન્યુઆરી મહિનાથી ડિસેમ્બર સુધીની 12 મહિનાની મજૂરી ચૂકવવાની હોય એમાંથી 11મા મહિના સુધીની મજૂરી ચૂકવેલી એટલે એનો અર્થ એવો થાય કે 1 મહિનાની મજૂરી ચૂકવવાની બાકી તો 12 મહિનાની મજૂરી ચૂકવવાની હોય 11 મહિનાની ચૂકવેલી તો આ 5500 રૂપિયા જે તમને ઉધારમાં આપેલા એ 11 મહિનાની મજૂરી કહેવાય તો આ 5500 રૂપિયાને 11 ભાગી દો એટલા માટે 1 મહિનાની મજૂરી આવશે 500 રૂપિયા જે ડિસેમ્બર મહિનાની ચૂકવવાની બાકી મજૂરી કહેવાય આ ગણતરી થઈ ગઈ હવે અસર આગળ આપણે જે ચૂકવવાનો બાકી ખર્ચ જોયો તો એ જ પ્રમાણેની અસર આપવાની તો પહેલી અસર નફાનું વેપાર ખાતાની ઉધાર બાજુ મજૂરી રૂપિયા 5500માં ચૂકવવાની બાકી મજૂરી રૂપિયા 500 ઉમેરી કુલ 6012 દર્શાવો એટલે 12 મહિનાની 1 મહિનાની 500 તો 12 મહિનાની 12 50 60 6000 આવી ગઈ અને એટલી મજૂરી ચૂકવવાની બાકી તો તમારું દેવું કહેવાય સેકન્ડ એન્ટ્રી પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ ચૂકવવાની બાકી મજૂરી 500 દર્શાવો તો અહીંયા આપણે ચૂકવવાનું બાકી મજૂરી એમ કોઈ પણ ચૂકવવાનો બાકી ખર્ચમાં મેઇન આ સમજૂતી સાથે કેટલા રૂપિયા ઉમેરાશે એ નક્કી કરવાના એ ગુપ્તવાલાઓ બીજી એન્ટ્રી જોઈએ તો પગાર કૌંસમાં આપ્યો કે 13 માસનો અને અહીંયા 13000 પગાર આપેલો વિદ્યાર્થી મિત્રો આપણું હિસાબી વર્ષ 12 મહિનાનો પગાર 12 મહિનાનો ચૂકવવાનો હોય પરંતુ 13 મહિનાનો પગાર આપી દીધો તો 1 મહિનાનો પગાર અગાઉથી ચૂકવેલો કહેવાય 13 મહિનાના 13000 તો 1 મહિનાનો 1000 13000 ભાગ્યા 13 મહિના કરશો એટલે 1 મહિનાનો પગાર 1000 થશે એવા 1 મહિનાનો પગાર અગાઉથી ચૂકવેલો તો પગારમાંથી બાદ થશે જે આગળ આપણે હવાલો જોઈ ગયા હતા અગાઉથી ચૂકવેલ ખર્ચ તો પગાર અસરો જોઈએ તો પગાર આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પગાર રૂપિયા 13000માંથી અગાઉથી ચૂકવેલ પગાર 1000 બાદ કરો અને સેકન્ડ એન્ટ્રી અગાઉથી ચૂકવેલ પગાર આપણું લેણું કહેવાય સેકન્ડ એન્ટ્રી પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ દર્શાવો ચાલો ત્રીજો નંબર આ હવાલાઓ સમજવાના ગણતરી કઈ રીતે કરવાની જે અગત્યનો ત્રીજો નંબર આપ્યો કે વીમા પ્રીમિયમ કૌંસમાં કીધો કે તારીખ 31/3/2001 સુધીના
31/3/2001 ના રોજ પૂરા થતા વર્ષનો બરાબર અને બહાર 2400 રૂપિયા પાસ તમારે 12 મહિનાનું વીમા પ્રીમિયમ ચૂકવવાનું પરંતુ અહીંયા વીમા પ્રીમિયમ 31/3/2001 ના રોજ પૂરા થતા વર્ષનું તો 31/3/2001 ના રોજ તમારું વર્ષ 31/12/2000 એ પૂરું થઈ જાય તો 2000 પછી 2001 ના જાન્યુઆરી મહિનો ફેબ્રુઆરી મહિનો અને માર્ચ મહિનો એવા 3 મહિનાનું પ્રીમિયમ તમે ચાલુ વર્ષે આવતા વર્ષનું ચૂકવી દીધો અહીંયા ના રોજ પૂરા થતા વર્ષનું એટલે 2400 રૂપિયા આપેલા જે 12 મહિનાના કહેવાય તો એને 12 ભાગી દઈએ તો 1 મહિનાનું પ્રીમિયમ 200 રૂપિયા થશે એવા જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ 3 મહિનાનું પ્રીમિયમ અગાઉથી ચૂકવેલું તો 1 મહિનાના 200 તો 3 મહિનાના 600 જે વીમા પ્રીમિયમમાંથી બાદ થશે અગાઉથી ચૂકવેલ ખર્ચ તો નફા નુકસાન ખાતાની 18 બાજુ પહેલી અસર વીમા પ્રીમિયમ રૂપિયા 2400માંથી અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ રૂપિયા 600 બાદ કરી 1800 આપણા 9 મહિનાના બહાર દર્શાવો અને 3 મહિનાના 600 રૂપિયા અગાઉથી જુગેલની સેકન્ડ એન્ટ્રી પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ અગાઉથી જુગેલ વીમા પ્રીમિયમ રૂપિયા 600 દર્શાવો ચાલો 4 નંબર ઉમેદવાર પ્રીમિયમ તારીખ આપીશ કે 1/1/2000 થી 2 વર્ષ માટે અને કુલ 10000 ઉમેદવાર પ્રીમિયમ એપ્રેન્ટિસ પ્રીમિયમ મળેલું કોઈ પણ ધંધાનું જ્ઞાન શીખવા આવનાર વ્યક્તિને ઉમેદવાર કહેવાય અને એ જે જ્ઞાન શીખવા આવનાર વ્યક્તિ પાસેથી ધંધાકીય જ્ઞાન જે આપવા માટે ધંધાએ જે કંઈ રકમ લીધેલી તો એ ધંધાની ઉમેદવાર પ્રીમિયમની રકમ આવક ગણાશે તો 2 વર્ષના એકી સાથે મળેલા એમાંથી આપણા હિસાબી વર્ષના 1 વર્ષનું જ ગણાશે 1/1/2000 થી આપણું વર્ષ પણ શરૂ થાય 31/12/2000 સુધીના 1 વર્ષનું પ્રીમિયમ આપણા ચાલુ વર્ષનું અને બીજું 1 વર્ષનું પ્રીમિયમ અગાઉથી મળેલું જે દેવું કહેવાશે તો ઉમેદવાર પ્રીમિયમની અસર એ 2 વર્ષના 10000 તો 1 વર્ષના 5000 જે ઉમેદવાર પ્રીમિયમમાંથી બાદ થશે ઉમેદવાર પ્રીમિયમ એ ધંધાની આવક માટે પહેલી અસર નફા નુકસાન ખાતાની જમા બાજુ ઉમેદવાર પ્રીમિયમ રૂપિયા 10000માંથી અગાઉથી મળેલ ઉમેદવાર પ્રીમિયમ રૂપિયા 5000 બાદ કરો સેકન્ડ એન્ટ્રી પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ અગાઉથી મળેલ ઉમેદવાર પ્રીમિયમ રૂપિયા 5000 દર્શાવો જો અહીંયા 1/7/2000 થી 2 વર્ષ માટે મળેલું હોત તો પહેલાં 10000 ને 2 વર્ષના 10000 છે તો 1 વર્ષના 5000 હવે આપણે 1/7 થી મળ્યું તો 7, 8, 9, 10, 11 અને 12 બારમા મહિને આપણું વર્ષ પૂરું થઈ જાય તો આપણા ચાલુ વર્ષમાં 6 મહિનાનું જ પ્રીમિયમ ગણાય આખા વર્ષના 5000 તો 6 મહિનાના 2500 તો કુલ 10000માંથી 2500 જ આપણા ચાલુ વર્ષના બાકીના 1.5 વર્ષના 7500 રૂપિયા અગાઉથી મળેલા તો એ પ્રમાણે અસર આપવાની ચાલો 5 નંબર જોઈએ પટ્ટે રાખેલ મકાન પટ્ટે રાખેલ જમીન એમાં તારીખ આપેલી કે 1/1/2000 થી 10 વર્ષ માટે અને પટ્ટે રાખેલ જમીન 50000 તો જોવાનું મિત્રો અહીંયા તમારું વર્ષ 2000નું અને પટ્ટે રાખેલ જમીનનું વર્ષ પણ 2000નું તો કુલ 50000 રૂપિયાની જે જમીનની કિંમત એ 10 વર્ષમાં માંડી વાળવાની
તો 50,000 ને 10 વર્ષે ભાગી નાખીએ તો 1 વર્ષની માંડવાળ 5,000 રૂપિયા થશે જે આખા વર્ષની માંડવાળ થઈ હવે તમારે તારીખ જોવાની 1/1/2000 થી જ પટ્ટે રાખેલ જમીન રાખેલી તમારું વર્ષ પણ 1/1/2000 થી 31/12/2000 સુધીનું તો આપણા વર્ષની પ્રથમ તારીખે અથવા શરૂઆતમાં જ પટ્ટે રાખેલ જમીન રાખેલી તો પૂરા આખા વર્ષની 5,000 માંડવાળ બાદ થશે તો પહેલી અસર પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ પટ્ટે રાખેલ જમીનમાંથી માંડવાળ 5,000 બાદ કરો 45,000 બહાર દર્શાવો જે આગામી 9 વર્ષ માટેની રકમ બની કહેવાય અને 5,000 જે માંડવાળ એ ચાલુ વર્ષના નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પટ્ટે રાખેલ જમીનની માંડવાળ રૂપિયા 5,000 દર્શાવો જો મિત્રો અહીંયા 1/7/2000 થી 10 વર્ષ માટે કીધી હોત તો તમારે 50,000 ને 10 જ ભાગવાના તમારું વર્ષ અને પટ્ટે રાખેલ જમીનનું વર્ષ જો બંને સરખું હોય તો કુલ રકમને કુલ આયુષ્યથી ભાગી નાખવાની તો 1 વર્ષના 5,000 જ આવશે હવે આખા વર્ષની માંડવાળ પહેલા તો 1 વર્ષની માંડવાળ શોધવાની હવે તારીખ જોવાની 1/7 થી જમીન રાખેલી તો 6 મહિના જમીનનો ઉપયોગ કરેલો તો આખા વર્ષના 5,000 થયા 6 મહિનાના 2,500 તો મિલકત લેણા બાજુથી પટ્ટે રાખેલ જમીનમાંથી 2,500 માંડવાળ બાદ કરવાની અને એ 2,500 માંડવાળ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવવાની ચાલો અહીંયા 5 નંબર સુધીના ગુપ્તવાલાઓની આપણે વાત કરી નેક્સ્ટ વિડીયોની અંદર બાકીના 5 હવાલાઓની વાત કરશું અને ત્યારબાદ સ્વાધ્યાયના દાખલાઓ આગળ વધારશું બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ